चैनल ऑफ बड़ोदरा। होम क्वारंटाइन दर्दी ने विनामूल्य ऑक्सीजन की सुविधा शुरू कर वडोदरा शहर वारसिया विस्तार में आवेला संत माया माया देवी मंदिर द्वारा घरे कोरोना की सारवार मेळवता दर्दियों माटे विनामूल्य ऑक्सीजन पूरो पाड़वानी सुविधा शुरू कर वारसा विस्तार में आवेला संत माता मायादेवी मंदिर अग्रणियों द्वारा छेल्ला 5 वर्षथी जरूरियातमंद व्यक्ति ने विनामूल्य जमवानी सुविधा पूरी पाड़वामां आवे छे। हाल कोरोना महामारी दरमियान तेओ कोरोना संक्रमित व्यक्ति घरे जीवना जोखमे विनामूल्य जमवानी सेवा पूरी पाड़े छे। हवे वधुमां तेओए हेवी ऑक्सिजन की जरूरियातवाळा घरे सारवार लेता दर्दियों ने विनामूल्य ऑक्सिजन की सेवा पूरी पाड़वा मशीनों कार्यरत कर्या छे। डॉक्टर की सलाह मुजब दर्दी ने ऑक्सिजन आपवामां आवशे तेवी माहिती मंदिर अग्रणी कमलेशभाई बागवाणीए आपी हती। જ્યારે તમામ મહેમાનોનું સ્વાગત સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની અંદર કોરોનાના કપડા કારમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે સરકાર પાસે પણ સાધનો અથવા રિસોર્સિસ લિમિટેડ હોય છે। આ લિમિટેડ રિસોર્સિસની અંદર જેટલું સરકાર સારું કરી શકે, જે તંત્ર વધારેમાં વધારે યોગ્યતા પ્રમાણે લોકોને આપી શકે, એ તંત્ર પોતાની રીતે પ્રયાસ કરી રહ્યું છે અને એમાં સામાજિક સંસ્થાઓ પણ આગળ વધીને જોડાઈ રહી છે। ત્યારે આજે સંત માતા માયાદેવીના દરબારની અંદર તેમના સર્વે આગેવાનો કમલેશભાઈ ને તેમની ટીમ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, જે હોમ બેઝ કોવિડ કેર લઈ રહ્યા છે, હોમ ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિઓ છે તેમને નિઃશુલ્ક આ સેવા આપવામાં આવનાર છે। એની સાથે તેમને ડૉક્ટર પણ એમના કન્સલ્ટેશન માટે એપોઇન્ટ કર્યા છે। ત્યારે આના માધ્યમથી સ્વાભાવિક રૂપે એક સમાજસેવાનું સારું ઉત્તમ ઉદાહરણ કમલેશભાઈ અને તેમની ટીમે પૂરું પાડ્યું છે અને આજે શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સૌ આગેવાનો તેમનો આભાર વ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે। વડોદરા શહેરમાં જ્યાંથી કોરોનાનો બીજો વેવ ચાલુ થયો છે ત્યાંથી બધી જ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પોતપોતાની રીતે કોરોનામાં દર્દીઓને ઉપયોગી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ જ શૃંખલામાં જે વારસિયામાં સિંધી સમાજના અતિ પવિત્ર આ મંદિર ખાતેથી 3 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વડોદરા શહેરના કોઈપણ દર્દીને નિઃશુલ્ક મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કમલેશભાઈ, શ્યામભાઈ, સિંધી સમાજના સૌ અગ્રણીઓ અને આ વિસ્તારના અમારા કાઉન્સિલરશ્રીઓના માધ્યમથી આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનો ઉપયોગ 6 લિટર પર મિનિટ, જેને ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય ત્યાં સુધી સીમિત છે, તેમ છતાં પણ જે દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન હોય અને જે દર્દીઓને નાની મોટી ઓક્સિજનની તકલીફ પડતી હોય એના માટે આ બહુ જ મોટી અને બહુ મહત્ત્વની સેવા છે। ડૉક્ટરોના કન્સલ્ટેશનને સાથે રાખીને આ સેવાનો લાભ વડોદરા શહેરના નાગરિકો જો લે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં જે લોકો હોસ્પિટલમાં જે દાખલ થયેલા છે, જેમને દર્દીને બેડની તકલીફ પડે છે, તો હોમ ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓના માધ્યમથી આ સુંદર સેવાનો જે આરંભ થયો છે સૌને અભિનંદન આપું છું। લીધે અમે ઓફિસ કચેરીને રાખ્યા છે, જે અમે સિંધી સમાજે દરેક સમાજ માટે ફ્રી સર્વિસ આપીશું, એમને એમના માટે ફ્રી સર્વિસ કોઈ ચાર્જેબલ નથી, એના માટે આ કાર્યક્રમ રાખ્યો છે। અને કોવિડ માટે, પોઝિટિવ કોવિડ માટે અમે 3 દિવસથી દરેકના ઘેરે અમે સવારને સાંજે જમવાનું મોકલી છે। આજે 10 ગામથી લઈને બાયલી, વાઘોડિયા, આ બાજુ આપણે માંજલપુર બધી જગ્યાએ છોકરા ગયા છે, 85 પેકેટ લઈને બધાને ઘેરે આપવા જાય છે। કમલેશભાઈ વાધવાની, સંત માતા માયાદેવી મંદિરનું, હું માતા માયાદેવનો સુપુત્ર, અમારો બાબુ અમિત, જે આમાં બધા સાથે બધા કાર્ય કરી રહ્યા છે।